નમસ્કાર ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું શું કુશાગર ભટ્ટ આવતીકાલથી રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં સાત દિવસ સુધી રાજ્યભરની અંદર વરસાદી માહોલ જામવાનો છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે જ્યાં દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ રહેશે અને ત્યારબાદ છવ્વીસ તારીખ બાદ મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ વખતે સારો વરસાદ રહેશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી સાત દિવસ સુધી સારા વરસાદ રાજ્યભરના અનેક વિસ્તારોમાં જોવા મળશે આપણે ગુજરાતના મેપ પર સમજી શું કે કઈ કયા વિસ્તારની અંદર આગાહી કરવામાં આવી છે જો આજની વાત કરીએ તો આજે અનેક વિસ્તારો છે આ વિસ્તારો છે કે જ્યાં અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે આજે અનેક વિસ્તારો છે કે જ્યાં સૌરાષ્ટ્ર સાથે ભરૂચ અને વડોદરા મધ્ય ગુજરાતમાં પણ અનેક વિસ્તારોની અંદર આપણે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે આપણે જોઈ શકો છો જે રીતે આ ઘાટો જે ગ્રીન કલર છે તેની અંદર અત્યારે આ તમામ વિસ્તારની અંદર છૂટો છવાયો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે સાથે આપણે આવતીકાલની જો વાત કરીએ આવતીકાલ એકવીસ તારીખની કે જ્યાં પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે જ્યાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો છે અને તે આસમાની કલર છે કે જ્યાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અહીંયા કરવામાં આવી છે અને એ જ રીતે અત્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા આ મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો છે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી ખાતે પણ હાલ ભારે વરસાદ અનેક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ જો વાત કરીએ તો જે ડાર્ક ગ્રીન કલર છે અહીંયા આ વિસ્તારોની અંદર મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ તમામ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં પણ આવતીકાલે વરસાદ વરસી શકે છે કેવો વરસાદ રહેશે અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આવતીકાલે આ પ્રમાણેનું માહોલ આપણે ગુજરાત રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળવાનું છે જો આપણે વાત કરીએ પરમ દિવસની એટલે કે બાવીસ તારીખની તો બાવીસ તારીખ માટે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો છે કે જ્યાં ઘણા રાજ્યોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થશે અતિભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા અમુક વિસ્તારોમાં અમુક જિલ્લાઓમાં કરવામાં આવી છે કે જેની અંદર દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો છે વલસાડ નવસારી અને સુરત અને ડાંગ સહિતના જે વિસ્તાર છે તાપી સહિતના વિસ્તારોની અંદર ભારે વરસાદ થઈ શકે છે છૂટો છવાયો વરસાદ ભારેથી અતિભારે રહી શકે છે તો આ તરફ મધ્ય ગુજરાતની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આવતીકાલ માટે અને પરમ દિવસ માટે પણ કરવામાં આવી છે તે જ રીતે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો છે સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને આ તરફ પોરબંદરને દેવભૂમિ દ્વારકા આ તમામ જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છૂટો છવાયો અમુક સ્થળોએ વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે અને તે જ રૂપે આપણે જો વાત કરીએ તેવીસ તારીખને ત્રેવીસ તારીખે પણ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જ્યાં ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના જે ભાગો છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચના અનેક વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અને સાથે સાથે ભારેથી અતિભારે વરસાદને હળવાથી મધ્યમ વરસાદની આગાહી અમુક વિસ્તારો માટે કરવામાં આવી છે જેની અંદર દક્ષિણ ગુજરાતમાં નવસારી તાપી સુરત અને વલસાડની અંદર ભારે વરસાદ રહેવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો આ તરફ ભરૂચ અને વડોદરા સહિતના જે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જિલ્લાઓ છે તેની અંદર પણ છૂટો છવાયો ભારે વરસાદ જોવા મળશે અને સાથે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાત દિવસ સુધી રાજ્યભરની અંદર વરસાદી માહોલ જામવાનું છે અને ભારે વરસાદને પગલે અત્યારે આપણે જો વાત કરીએ ચોવીસ તારીખને ચોવીસ તારીખની અંદર પણ અનેક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદનું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે છ દિવસની જો વાત કરીએ પચીસ તારીખની તો પચીસ તારીખે પણ અનેક વિસ્તારો છે કચ્છને છોડીને કે જ્યાં ભારે વરસાદ થઈ શકે છે કચ્છમાં પણ જો વાત કરીએ તો છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે કચ્છના અનેક વિસ્તારોમાં આગામી સાત દિવસ સુધી કરવામાં આવી છે જો આપણે વાત કરીશું છવ્વીસ તારીખની છવ્વીસ તારીખે બાદ રાજ્યભરની અંદર અત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ ભાગરૂપે અત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ અનેક વિસ્તારોમાં અનેક જિલ્લાઓમાં જોવા મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે અને ત્યારબાદ રાજ્યભરની અંદર સારો વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે કચ્છમાં પણ આ સમયે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અમુક વિસ્તારોની અંદર કરવામાં આવી છે અને આ તમામ જે છવ્વીસ તારીખ બાદ છે તે વાતાવરણમાં પલટાવશે હાલ મહત્વનું છે કે રાજ્યભરની અંદર ગરમી જોવા મળી રહી છે ગરમીનું કારણ છે કારણ કે જે પશ્ચિમી વિભાગથી દક્ષિણની તરફ જે પવન ફૂંકાઈ રહ્યો છે અને તેને લઈને ગરમીનો પારો છે તે અત્યારે ઊંચો જોવા મળી રહ્યો છે પરંતુ ક્યાંક આજથી જે વરસાદ ફરીથી શરૂ થયો છે રાજ્યભરની અંદર તેને લઈને આગામી સાત દિવસ સારો વરસાદ રહેવાનો છે અને ગરમીમાંથી આંશિક રાહત અત્યારે લોકોને મળવાની છે આવી જ વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે મને આપશો રજા નમસ્કાર